નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિતવ સર ધોરણ 9ની અંદર વિષય ચિત્રકામ અને શારીરિક શિક્ષણ તમને હું ભણાવીશ. હવે હાલમાં પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વિડીયો દ્વારા તમને ચિત્રકામ અને શારીરિક શિક્ષણની સમજૂતી હું આપીશ અને સમય પ્રમાણે ચિત્રકામની અંદર ચિત્રોના વિડીયો બનાવીને હું મૂકીશ, જેથી તમે સારી રીતે સમજી શકે. હવે ચિત્રકામ શીખવા માટે સાધન સામગ્રી ધોરણ 9ની અંદર કયા કયા ચિત્રો શીખવાના છે એની આપણે વિગતવાર માહિતી મેળવીશું, જેથી તમને વધુ સમજ પડે અને આપણે વર્ષ દરમિયાન કેવી કામગીરી કરવાની છે તેની આપણે માહિતી મેળવીશું. ધોરણ 9 વિષય ચિત્રકામ. ધોરણ 9ની અંદર ચિત્રકલાની અંદર 4 વિષયો શીખવાના રહેશે, જેમાં ભાચિત્ર, સર્જનાત્મક ભાચિત્ર, ચિત્ર સંયોજન અને અક્ષલેખન, જેને પ્રચાર ચિત્ર તરીકે ઓળખાય છે. હવે ભાચિત્રની અંદર અલગ અલગ આકારો દ્વારા ચિત્રો તૈયાર કરવાના રહેશે તેની આપણે વિગતવાર થોડી માહિતી મેળવીશું. દરેક વિષયના અભ્યાસક્રમ પ્રમાણે વર્ષ દરમિયાન 4-4 ચિત્રો તૈયાર કરવાના રહેશે. તો આપણે થોડું સમજૂતી લઈએ. ભાચિત્ર, ભાચિત્રની અંદર ભૌમિતિક આકારોનો ઉપયોગ કરીને ભાચિત્ર તૈયાર કરવાના રહેશે. બીજું નિયમિત આકારો, એની ગોઠવણી કરીને ભાચિત્ર તૈયાર કરીને જળ રંગો પૂરવાના રહેશે. ભૌમિતિક આકારોમાં ઓવરલેપિંગ દ્વારા ચિત્રો તૈયાર કરવાના રહેશે. ધોરણ 8ની અંદર તમે શીખ્યા જ છો. આગળ કેલિગ્રાફી મતલબ કે તમે ચિત્રને વધુ સારી રીતે બનાવી શકાય તેની આપણે પ્રાથમિક પ્રેક્ટિસ કરવાની છે. રંગચક્ર દ્વારા તમે રંગોને વોટર કલરને કેવી રીતે મિશ્રણ કરી શકાય, મિશ્રણ દ્વારા કયા કયા રંગો બને છે તમને નવાઈ લાગશે કે રંગચક્રમાં 5 રંગો, એમ જોઈએ તો પ્રથમ શ્રેણીના રંગો લાલ, પીળો અને વાદળી, બીજો કાળો અને સફેદ, એના દ્વારા આપણે હજારો પ્રકારના રંગો બનાવી શકાય મિશ્રણ દ્વારા. તે રંગચક્રમાં રંગ મિશ્રણ કરીને આપણે રંગ પૂરીશું, જેથી તમને ઘણી સારી રીતે સમજ પડે. આપણે આગળ જે ઓવરલેપિંગ ભાચિત્ર અને નિયમિત ભાચિત્ર, એ ભાચિત્રના પ્રકારો છે એ આપણે દોરીશું. ત્યાર પછી સર્જનાત્મક ભાચિત્ર એટલે કે પોતાના સર્જન દ્વારા, પોતાના વિચારો દ્વારા તૈયાર કરેલું ભાચિત્ર. આ કોઈ પણ કુદરતી આકારો છે એને પોતાની રીતે ફેરફાર કરીને અલગ રીતે પોતે જાતે તૈયાર કરેલું ચિત્રને સર્જનાત્મક ભાચિત્ર તરીકે ઓળખાય છે. તો આપણે સર્જનાત્મક ભાચિત્ર સારી રીતે બનાવી શકીએ એના માટે વૃક્ષોના આકારો, અલગ અલગ આકારો કેવી રીતે બનાવી શકાય, રંગો કેવી રીતે પૂરી શકાય, વૃક્ષના થડમાં, વૃક્ષોના પાનની અંદર કેવી રીતે રંગો પૂરી શકાય, કેવી રીતે અલગ અલગ આકારો બનાવી શકાય તેની પ્રેક્ટિસ કરીશું. માછલીના આકારો, અલગ અલગ માછલીઓ કેવી રીતે બનાવી શકાય, કલર કેવી રીતે પૂરી શકાય, પાણીની અંદર કેવી રીતે દોરી શકાય, સૂર્યના આકારો, સૂર્યના અલગ અલગ આકારો કેવી રીતે દોરી શકાય, કાલ્પનિક આકારો આપણે તૈયાર કરવાના રહેશે. માછલીના આકારો આપણે ત્યાર પછી આ પ્રેક્ટિસ થયા પછી 3 વિષયોની પ્રેક્ટિસ થયા પછી માછલીનું ચિત્ર આખું સર્જનાત્મક ભાચિત્ર તૈયાર કરવાનું રહેશે. એની અંદર પાણી છે, જમીન છે, આકાશ, સૂર્ય, તમામ આકારોને સંયોજન કરીને કલાત્મક રીતે બનાવીશું. હંસને પણ એ જ રીતના, હરણ, હાથી, બગલા, એ આકારોને આપણે સર્જનાત્મક ભાચિત્ર ચિત્ર રીતે આપણે તૈયાર કરીશું. એના હું સ્કેચના વિડીયો તમને બનાવીને મૂકીશ. ચિત્ર સંયોજન, પનિહારીઓ, મનુષ્ય પાત્રો, એ 7.5નું પ્રમાણ હોય છે એ તમને હું વિડીયો દ્વારા ખૂબ સારી રીતે સમજૂતી આપીશ, જેથી તમે મનુષ્ય પાત્રો ખૂબ સારી રીતે તૈયાર કરી શકો. પૂજારણ, માછીમાર, વેચનાર, શાકભાજી વેચનાર, રમકડા વેચનાર વગેરે ચિત્રો તૈયાર કરી શકાશે. કોઈ પણ તહેવારને લગતા ચિત્રો તૈયાર કરી શકાશે. અક્ષલેખન, પ્રચાર ચિત્રો એટલે કે એવા ચિત્રો સાથે, અક્ષરો સાથે ચિત્રો બનાવવાના છે કે અક્ષરો અને ચિત્ર જોઈને પણ તરત ખબર પડી જાય કે આ શું કહેવા માગે છે. બેટી બચાવો, પાણી બચાવો, ડિજિટલ ઇન્ડિયા વગેરે આ પ્રચાર ચિત્રો છે. એવા અસંખ્ય પ્રચાર ચિત્રો આપણે તૈયાર કરવાના છે, પણ કેવી રીતે આપણે દોરી શકાય, અક્ષરો ખૂબ કલાત્મક બનાવી શકાય, ચિત્રો કલાત્મક બનાવી શકાય એની આપણે સમજૂતી મેળવીશું. હવે આગળ થિયરીમાં આપણે શું શીખવાના છે એની થોડી વિગતવાર માહિતી મેળવીશું. ધોરણ 9 ચિત્રકલા
એની અંદર જે વિષયો શીખવાના છે જે થિયરીમાં એની પ્રાથમિક થોડીક સમજ મેળવીશું, જેથી આપને થોડી સમજ પડે કે કયા કયા વિષય આપણે શીખવાના છે. ચિત્રકલાના સાધનોની ઓળખ અને તેનો ઉપયોગ, જેવા કે આપણે કંપાસના સાધનો ઉપયોગ કરતા છીએ, પેન્સિલ કેવા કેવા પ્રકારની આવે છે એની વિગતવાર માહિતી મેળવીશું. એટલે ખૂબ સારી રીતે ચિત્રો આપણે તૈયાર કરી શકીએ. ચિત્રકલાના મૂળ તત્વો એ આંખમાં ધોરણમાં શીખ્યા જ છે. રંગરેખા, આકાર વગેરે, ભાચિત્રના પ્રકાર, ઉપયોગના સિદ્ધાંતો, ભૌમિતિક આકારો, કુદરતી આકારો, અલંકૃત અમૂર્ત આકારો વગેરેના આકારો આપણે અંદર શીખીશું. ગુજરાતના શિલ્પ સ્થાપત્યો, મોઢેરાનું સૂર્ય મંદિર છે, રાણકી વાવ છે, સરખેજનો રોજો છે વગેરે શિલ્પ સ્થાપત્યો આઠમામાં તમે શીખ્યા જ છો, એ પ્રકારના સ્થાપત્યો શીખીશું. ચિત્રકલાનો કમ્પ્યુટરમાં રચનાત્મક ઉપયોગ, ચિત્રકલા દ્વારા કમ્પ્યુટરમાં કેવી રીતે ખૂબ સારી રીતે ચિત્રો દોરી શકાય તેની વિગતવાર આપણે માહિતી મેળવીશું. નામાંકિત ચિત્રકારો, નામાંકિત ચિત્રકારો એટલે કે જે પ્રખ્યાત ચિત્રકારો થયા છે એમના જીવન વિશેનું આપણે જ્ઞાન મેળવવાનું છે. એ આપણે સમયે સમયે હું વિડીયો બનાવીને એના પર તમને માહિતી આપીશ. હવે મેઇન વસ્તુ આપણે જે ચિત્રો દોરવાના છે એના માટે આપણા પાસે ઘણી બધી સાધન સામગ્રીઓ જોઈએ અને તે પણ એકદમ પરફેક્ટ, તો આપણે ખૂબ સારી રીતે ચિત્રો તૈયાર કરી શકીએ તેને વિશે આપણે થોડીક માહિતી. ધોરણ 9 ચિત્રકામ વિષય સાધન સામગ્રી. હવે ધોરણ 9માં ચિત્રકામ વિષય શીખવા માટે દરેક વિદ્યાર્થીઓ પાસે ચિત્ર દોરવા અને રંગ કાર્ય કરવા માટે સાધન સામગ્રીની જરૂર પડશે. દરેક વિદ્યાર્થીઓ આ લિસ્ટ પ્રમાણે સાધન સામગ્રી તૈયાર રાખવાની રહેશે. એક ખાસ સૂચના આપી દઉં છું, આ સાધન સામગ્રી આપણી પરિસ્થિતિ પ્રમાણે ખરીદવાનું રહેશે. કોઈની ઠીકઠાક પરિસ્થિતિ હોય તો તે જ પ્રમાણે સાધન સામગ્રી આપણે પાસે જે હોય એ જ સાધનથી આપણે ચિત્ર દોરવાનો પ્રયત્ન કરવાનો છે. જો સગવડ હોય તો આ વસ્તુ બધું ખરીદવાનું છે, નહીં તો જે હોય તેનાથી આપણે ચલાવી લેવાનું રહેશે. એ ખાસ નોંધ રાખવાની છે દરેક વિદ્યાર્થીઓએ. હવે ચિત્રકામ માટે કોરી મોટી નોટ, ચિત્રકામની મોટી નોટ આવે એ દરેકે ખરીદવાની છે, જેથી આપણે સારી રીતે ચિત્ર તૈયાર કરી શકીએ. દાખલા તરીકે આપણે 20x25 સેન્ટીમીટરનું ચિત્ર દોરીશું તો એ નોટની અંદર આવવું જોઈએ. એટલી નાની પણ નોટ નહીં હોવી જોઈએ, એટલી મોટી પણ નહીં હોવી જોઈએ કે આપને થોડી તકલીફ પડે. થિયરી માટે નાની લીટીવાળી નોટ, જે થિયરી ચલાવીશું અને સ્વાધ્યાય લખવા માટે, જેથી આપને વધુ સમજ પડે. પેન્સિલ 2B પેન્સિલ આપણે લેવાની છે. પેન્સિલના પ્રકારો ઘણા બધા છે, એ થિયરીમાં તમને થોડીક સમજૂતીઓ આપીશ. હાલમાં આપણે 2B પેન્સિલ લેવાની, એનાથી આપણે ઘણું સારી રીતે ચિત્ર તૈયાર કરી શકાય. રબર નરમ હોવું જોઈએ, એમ જોઈએ તો નોન ડસ્ટનું રબર ખૂબ સારું આવે છે. 30 સેન્ટીમીટરની માપપટ્ટી પ્લાસ્ટિકની આરપાર જોઈ શકાય એવી પ્લાસ્ટિકની પટ્ટી લેવાની છે. માપપટ્ટી એમ તો 5 રૂપિયાની પણ મળે છે અને 25 રૂપિયાની પણ મળે છે. આપને યોગ્ય લાગે પ્રમાણે આપણે ખરીદવાની છે. કંપાસના સાધનો, તમામ સાધનો હોવા જોઈએ. આપણી પાસે જૂના કંપાસના હશે તે ચાલશે જ, આપણે આગળ કંપાસ લીધો જ છે એ જ કંપાસના સાધનો ચાલશે, નહીં હોય તો અલગથી સાધનો ખરીદી લેવાના. 6 અથવા 12 કલર બોક્સ, 6 કલરનો પણ બોક્સ આવશે અને 12 કલરનો પણ બોક્સ આવશે. કેમલ હોય તો વધુ સારું, ખૂબ સારી રીતે રંગકામ થઈ શકે. એમ તો 10 રૂપિયાના કલર પણ મળે છે, જેની પરિસ્થિતિ હોય તે પ્રમાણે ખરીદવાનું. જે સારી પરિસ્થિતિ હોય તો કેમલના ખરીદવાના. બ્રશ રાઉન્ડ જે પીછી આવતી હોય છે તે, એમાં 1, 3 અને 6 નંબરની પીછી ખરીદવાની છે. હવે એમાં પીછીમાં સારામાં નહીં બને ત્યાં સુધી કેમલિનની પીછી લો તો ખૂબ સારી આવે છે. અને આ 3 નંબરની પીછી એક જ લેશો તો પણ ચાલશે, અને 3 એ 3 લેવ તો વધુ સારું. આપણે અત્યારે ઉપયોગ કરવા માત્ર 3 નંબરની ચાલશે. કલર મિક્સ માટે મોટી કલર ડિસ્ક, હવે ડિસ્ક નાની કોઈએ ખરીદવાની, મોટી જ લેવાની, જેથી આપણે કલર મિક્સ કરીશું. માનો કે નાની ડિસ્કમાં 5 ખાના હોય અને એની અંદર જે આપણે કલર ભરીએ તો તરત જ ભરાઈ જશે, અને ત્યાર પછી આપણે તકલીફ પડશે, પાછું ધોવું પડશે, કલર ખરાબ થશે, એટલા માટે આપણે મોટી ડિસ્ક ખરીદવાની. સ્કેચ પેનનો સેટ 12 કલરનો આવે તે કે 15 કલરનો એ ખરીદી લેવાનો, બોર્ડર આપવા માટે જોઈશે. ચોખ્ખા કલરનો સેટ, કોઈ જગ્યાએ શેડ આપવો હોય તો ચોખ્ખા કલરથી આપણે સારી રીતે શેડ આપી શકાય. કોટન કાપડનો ટુકડો, રૂમાલ હોય તો ચાલશે જૂનો, પીછી ધોઈને જ્યારે સાફ કરવી હોય તો આપણે કોટનનું કાપડ હોય તો ઘણી રીતે સારી રીતે સાફ કરી શકીએ. પાણીની બોટલ, ગ્લાસ આપણે પાસે હોવો જોઈએ જ્યારે રંગકામ કરવા બેસીએ ત્યારે, એટલે સારી રીતે રંગકામ કરી શકાય. હવે દરેક વિદ્યાર્થીને સૂચના ખાસ કે આપણી પરિસ્થિતિ અનુકૂળ સાધન સામગ્રી ખરીદવાની રહેશે, અને દરેકને પાસે સાધન સામગ્રી હશે તો સારી રીતે કામ કરી શકશે. હવે પછી હું તમને ચિત્રો કેવા દોરવાના છે વિષય અનુરૂપ એની માહિતી આપીશ વિડીયો બનાવીને, જેથી આપણે ચિત્રકામની નોટમાં બનાવતા રહીએ. અને તમને જો ચિત્રકલામાં વધુ રસ હોય તો તમે કોઈ પણ ચિત્ર બનાવી શકો ચિત્રકલાની નોટમાં અને ચિત્રો દોરતા રહો. હવે પછી આપણે બીજા વિડીયોમાં મળીશું. થેન્ક યુ.